આપણને મળે છે ત્યારે ઈમાનદારને તમને મારો જ એક્ઝામ્પલ આપવા માંગુ છું. તમને બંધ કે મેં મારો એક્ઝામ્પલ ક્યાંથી લઈ? હું પ્રોજેક્ટ કરું છું ગવર્મેન્ટ જોડે અને ઘણા પ્રોજેક્ટ મારા ફ્રીમાં થાય છે, સેવામાં થાય છે. કારણ કે મારા માટે પ્રોજેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૈસા ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે પ્રોજેક્ટ જે ફાયદો થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે, લોકોનું બહેનો માટે જે સુવિધાઓ થાય છે, જે બહેનો જે બચે છે એના માટે. ત્યારે સાહેબ મેં પોતે મારી આંખે જોયું, નરી આંખે જોયું છે કે સાહેબ એક્ઝામ્પલ આપું તમને કે જે 70 પૈસાનું જે લીફલેટ બને ને 70 પૈસાનું એ લોકો 3 રૂપિયામાં બનાવે. જે દિવસે મેં 70 પૈસાનું કર્યું એટલે લોકો હવે તો પેલી ના તો ઇન્કવાયરી આવી છે કે આ રુઝાન 70 પૈસામાં કરાવે છે, તમારે 3 રૂપિયા કેવું કરાવે છે? તો પછી લોકો 70 પૈસામાં જબરજસ્તી કે પેલું એકદમ ગંદા જેવું બનાવે. ત્યારે મને બહુ મને પોતાને એ દુઃખ થાય કે આ લોકોને સેલરી મળે છે, આ લોકોનું જોબ છે, લીફલેટ બનાવવાનું નહીં પણ શું કહેવાય જે બી એ લોકોનો પોઝિશન છે એ પ્રમાણે જોબ છે. આટલા મોટી મોટી સેલરીઓ છે જે અત્યારે તમે 6 પે કમિશન ને બધી વાત કરી સાહેબ હું એની જ વાત કરું છું. મોટી મોટી સેલરીઓ છે, આટલા મોટા આઈએએસ આઈપીએસ ઓફિસરો છે ને એ લોકો આ લીફલેટ ને 1-1 રૂપિયા નથી છોડતા. એટલે જે તમે મને કહો છો સાહેબ મેં તો પોતે ઘણી વાર મને થાય કે રુઝાન શું કરું છું બિઝનેસ છોડીને એક ફૂલતો ફલતો પ્રોફિટેબલ મારી બેલેન્સ શીટ જોયું તો જૂની ખબર પડશે ફૂલતો ફલતો બિઝનેસ છોડીને તો સેવામાં લાગે છે અને આ લોકો આવી રીતે ચીટિંગ કરશે 1-1 રૂપિયાનું લીફલેટ પાછળની કમાણી માટે. એટલે સાહેબ તમે જે કહેવા માંગો છો મેં જોયું છે પણ પછી આ જ ને મારા મનમાં એ થયું કે ના મને લોકોના આશીર્વાદ મળે છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને જયારે ઈચ્છા હશો મારા બિઝનેસ પર પાછી જઈ શકીશ, મને કોઈ રોકી નહીં શકશે. પેલો પણ બીજું હવે કમિંગ બેક ટુ આપણી આ જે પર્ટિક્યુલર ટોપિક છે સાહેબ તમે લોકો એમાં એક કન્ફ્યુઝન એટલા માટે છે કે અત્યારે આપણે ગવર્મેન્ટ ઓફિસર્સની વાત કરીએ છીએ જેમાં એવું 100% અગ્રી કે સાહેબ 900 આ લોકોને 12 કલાક બેસાડે ને તો બી કામમાં એવું જબરદસ્ત થવાનું છે કારણ કે એ લોકો કરવા નથી માંગતા. કારણ કે એ લોકોને થાય છે કે શું કામ અમે જલ્દી કરીએ, જેટલું જલ્દી કરશો અમારા માથે વધારે કામ આવશે. હું પોતે સાહેબ ઓફિસમાં જાઉં, તમે બી બધા ગયા હશો ઘણી વાર 1/2 કલાક બહાર બેસવું પડે, ભલે અપોઇન્ટમેન્ટ લઈને ગયા હોઈએ પણ મોટા સાહેબ હોય એટલે પોતાની જાતે બીઝી ભલે અંદર નવરી ના હોય પણ આપણને બહાર 1/2 કલાક બેસાડતા હોય ત્યારે જે બહારના માણસો આપણે જોતા હોઈએ ને સાહેબ ત્યારે ખબર પડી જાય કે કેટલું કઈ લેવલનું ને કેટલું કામ થાય છે બધું જ ખબર પડી જાય. હવે તો મોબાઈલ આવી ગયા છે, પહેલા તો શું કમ્પ્યુટર પર થતું હતું તો પેલા લોક્સ લગાવવામાં આવતા, હવે તો મોબાઈલ પર લોક નથી, પેલો ભૂંગળી લગાવીને મોબાઈલ. આપણે અસલભાઈ વાત કરી એવું એનો પોતાનો જનતા જ એવું કરે એને પોઈન્ટ આપે એવું કંઈ પોઈન્ટ. હવે એક મિનિટ એમનો પોઈન્ટ છે, અત્યારે જેને કે એક્ઝામ્પલ મેં અત્યારે એક ઈ કોમર્સ સાઇટ પર ફોન કર્યો તરત એને ફટાકથી સાહેબ બિલીવ મી મારા પૈસા રિફંડ થઈ ગયા 5 મિનિટની અંદર અંદર, હજી તો ફોન ના મૂકી એના મારા વોલેટમાં આવી ગયા અને પછી ફટાકથી લિંક આવી ગઈ ને ફટાકથી મેં ટીક 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 યસ કરીને મૂકી દીધું. એ કેમ? કારણ કે આ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે, પ્રાઇવેટ સાંભળો મારી વાત. હવે મારો એક બીજો ફ્લિપ સાઇડ છે કે અત્યારે આપણે ગવર્મેન્ટની બધું બહુ જ સાચી વાત છે, એટલે તો લોકોને ગવર્મેન્ટની જોબ જોઈએ છે ને એટલે તો આટલા બધા 1 લાખ રૂપિયા આપીને ગવર્મેન્ટની જોબ બી લે છે, ફોર્મ ભરાય છે, લાખો 12-13 લાખના ફોર્મ ભરાય છે. મારે આ બધાને બંધ કરાવવા છે, તમે ગવર્મેન્ટ છોડો આવો હિંમતથી પ્રાઇવેટમાં. ના હવે એ સામે હું બીજી સાચ છું કે સાહેબ આ લેબર લો ની વાત છે, એટલે જે મારા બિચારા ગરીબ વર્ગના જે લેબરર્સ છે જે પેલા લેબર કામ કરે છે આ સેમી સ્કિલ્ડ વાલા લોકો છે, મારે એ લોકોની દયા. આ 900 તો 12 કલાક કરો તો ઓછા પડશે પણ આ મને એ લોકો માટે દયા છે, મારા એટલે દવા છે. કારણ કે એ લોકો કાલી ધૂપમાં આપણે જોયું છે મજૂરી કરતા, હવે એ લો આવી જશે તો એ લોકોને કેટલી તકલીફ થશે મને ખબર છે. એટલે એ પોઈન્ટ થી ગવર્મેન્ટ હેઝ ટુ બેલેન્સ ધીસ. અગર ગવર્મેન્ટ જેને 70,000 ને 80,000 રૂપિયા મળે છે તમે 9 કલાક કરો વાંધો નહીં. સાહેબ ડ્યુ રિસ્પેક્ટ ગવર્મેન્ટ ના આજકાલ ડ્રાઈવરોની ખબર છે સેલરી શું છે, આપણો મગજ ના ચાલે કદાચ તમે હું એટલું નહીં કમાતો એટલા ડ્રાઈવરો કમાતા હોય જૂના ડ્રાઈવરો, એટલે તો ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ પણ નાખવાના ચાલુ કરી છે. આઈ એમ નોટ ટોકિંગ એની રોકેટ સાયન્સ. સો કમિંગ બેક ટુ મને એ મારા જે લેબરર સેમી સ્કિલ્ડ નોન સ્કિલ્ડ વર્કર છે જે લોકોને મિનિમમ એક મિનિટ સાહેબ મિનિમમ ભથ્થું જે કર્યું છે એ અત્યારે આઈ થિંક 300 કે 9-10 હજાર રૂપિયા આખો મહિનો ઘર કેવી રીતે ચાલે એઝ યુ રાઇટલી સેડ, પણ એની મને ચિંતા છે અને આઈ થિંક વી શુડ થ્રો સમ લાઇટ ઓન ધેટ. બિલકુલ બહુ સાચી વાત છે. એકાદ દર્શક મિત્રને લઈ લઈએ. હરેશભાઈ જોડાયા છે બોટાદથી. જી હરેશભાઈ. હા સર, એક